પાલનપુરના માલણ દરવાજાની બ્રાન્ચ શાળામાં સળગાવી દેવાયેલા ઝાડ ધડાકાભેર તૂટી પડતા બાળકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. મળતી માહિતી મુજબ બ્રાન્ચ શાળા નંબર 3 માલણ દરવાજા પાસે આવેલ છે. ત્યાં અવારનવાર અસામાજિક તત્વો આ શાળામાં આવીને શાળાના તાળા તોડવા, શાળાની દિવાલો પર અપશબ્દો લખવા, શાળામાં જુગાર રમવા વગેરે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા હોય છે. પોલીસને અવારનવાર રજૂઆતો કરતા પણ કોઈ કાર્યવાહી ન થતા શાળાના શિક્ષકો અને આજુબાજુના રહેશોમાં રોષની લાગણી ફેલાઈ હતી અને આવા તત્વોને પકડીને કડક સજા પોલીસ કરે તેવી માંગ ઉઠી છે. ગઈકાલે રાત્રે કોઈ અસામાજિક તત્વોએ આ શાળાના વૃક્ષની અંદર આગ સળગાવી હતી. ગઈકાલે રાત્રે અમને તો ખ્યાલ નહીં, પણ સવાર સુધીમાં રાત્રે આજુબાજુના લોકોએ ભેગાથી આગ લગાવવાની કોશિશ કરેલી, છતાં અંદર આગ ચાલુ હતી. એમાં સળગે અત્યારે લગભગ 12:30 સુમારે આ ઝાડ નીચે પડી ગયું. અવારનવાર નિશાળની શાળામાં રજા હોય, શનિ રવિ શનિવારે બપોર પછી નિશાળમાં બધા અસામાજિક તત્વો આવે છે, રવિવારે રજાના દિવસે આવે છે, ઘણી વખતે રાત્રે જુગાર રમતા હોય છે, અહીંયા દારૂ પીતા હોય છે. અમારે રજૂઆત કરીએ તો કોઈ જાજો ફેર પડે એમ નથી તેની, કારણ કે આ લોકો પોલીસવાળાને અમે 2-3 વખત મેં કંટ્રોલ રૂમ ઉપર ફોન કરી જાણ કરી હતી. 2 વખત એ લોકો આવે તપાસ કરવા, પણ એમ લોકો શું થાય કે એમને જોઈને તરત પાછળથી કોર્ટ કૂદીને ભાગી જાય બધા. એટલે એમને તો રિપોર્ટ નીલ જ આવવાનો છે કે કોઈ અહીંયા કોઈ પ્રવૃત્તિ નથી ચાલતી. એટલે અહીંયા પછી આજુબાજુ હમણાં જ હમણાં શાળાના નવું રિનોવેશન બધું કરાયું છે, કલર વલર કામ, એમાં બધા જે તે અશબ્દ શબ્દો લખાય. નિલેશ પટેલનો રિપોર્ટ, એસના ન્યૂઝ, પાલનપુર.